નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વોનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય અંગ્રેજીમાં ગ્રામરનો ટોપિક જોવાનો છે કે જેનું નામ છે કન્જક્શન એટલે કે સંયોજકો તો કન્જેક્ટિવ એટલે કે સંયોજક થાય વાક્યમાં ઘણીવાર બે વાક્ય કોઈ એક જ શબ્દથી જોડાયેલા હોય છે આ બે વાક્યોમાં એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય હોય છે આ સંયોજકો બે વાક્યોને કોઓર્ડિનેટ કરે છે એટલે કે તે વાક્યોને જોડે છે તેને આપણે કન્જક્શન તરીકે ઓળખશું જો તમે ખાલી જગ્યામાં યોગ્ય કન્જક્ટિવ વાપરી શક શકશો અહીં કેટલા કન્જક્ટિવને ઉદાહરણ સહિત સમજાવવામાં આવ્યા છે તેના અભ્યાસ કરી એક્સરસાઇઝમાં યોગ્ય સંયોજક ઉપયોગ કરો તો પહેલું સંયોજક આપેલું છે એન્ડ એ એન ડી એન્ડ એનો મતલબ થાય છે અને બીજા વાક્ય દ્વારા આગલા વાક્યમાં વાક્યના અર્થમાં કોઈ ઉમેરો થાય ત્યારે એન્ડ સંયોજકનો ઉપયોગ થાય છે દાખલા તરીકે માય સિસ્ટર રન ફાસ્ટ એન્ડ કોચ ધ બચ માય સિસ્ટર એટલે મારી બહેન રન ફાસ્ટ એટલે ઝડપથી દોડી એન્ડ એટલે કે અને કોચ એટલે કે પકડી ધ બસ એટલે કે બસ બીજું સંયોજક આપેલું છે બી યુ બટ એટલે કે પરંતુ બટ એટલે પરંતુ થાય બે વાક્યમાં પરસ્પરનો વિરોધ વિરોધનો ભાવ દર્શાવ્યો હોય ત્યારે બટ સંયોજકનો ઉપયોગ થાય છે એટ પણ વિરોધનો ભાવ દર્શાવે છે તેનો ઉપયોગ આપણે કરીએ દાખલા તરીકે હેતલ એન્ડ કનન વોક ફાસ્ટ યાદ રાખજો બે વાક્યમાં સોરી એક વાક્યમાં બે નામને જોડવા માટે જે છે એન્ડનો ઉપયોગ થાય છે પછી જોઈએ કે હેતલ એન્ડ કનન વોક ફાસ્ટ બટ ધે કુડ નોટ કોસ ધ બચ ઝડપથી દોડ્યા છતાંય બચ પકડી શક્યા નહીં એટલે વિરોધનો ભાવ દર્શાવ્યો વિરોધનો ભાવ જ્યારે દર્શાવવામાં આવે ત્યારે બટ સંયોજકનો ઉપયોગ થાય છે ત્રીજું જોઈએ આપણે ધો ધો એટલે કે થાય છતાં અથવા તો છતાં પણ આ સંયોજક પરસ્પર વિરોધનો ભાવ દર્શાવે છે તે વાક્યની શરૂઆતમાં જ આવે છે આ વાક્ય ખાસ યાદ રાખવા રેખું છે કે ધો હંમેશા વાક્યની શરૂઆતમાં જ મુકાય છે ક્યારેક વચ્ચે પણ અર્થ અનુરૂપ ગોઠવાય છે આ અર્થમાં ઇવન ઇફ ઇવન ધો ઓલ ધો વાક્યની શરૂઆતમાં અથવા તો અર્થને અનુરૂપ વચ્ચે પણ આ સંયોજકનો ઉપયોગ થાય છે ઉદાહરણ જોઈએ આપણે કે ધો આઈ વો વર્કડ હાર્ડ મેં સખત મહેનત કરી આઈ કુડ નોટ સક્સેસ હું છતાં પણ જે છે એ સફળતા પ્રાપ્ત કરી શક્યો નહીં મેં ઘણી મહેનત કરી છતાં હું સફળ થયો નહીં એવું પણ તમે લઈ શકો ચોથું આપણું જે છે એ સંયોજક છે ઓર અથવા તો અધરવાઇઝ મતલબ થાય છે અથવા અથવા તો નહીતર બેમાંથી એક બાબતનો સ્વીકાર કરવો પડે તેમ હોય અથવા કે નહીતરનો સંયોજક ઉપયોગ થાય છે જ્યારે કોઈ પણ બે બાબત હોય એમાંથી એક બાબતનો સ્વીકાર કરવો પડે તેમ હોય ત્યારે આપણે ઓર અથવા તો અધરવાઇઝનો ઉપયોગ કરીએ ઉદાહરણ જોઈએ પહેલું ઉદાહરણ સીટ ક્વાઇટ ઓર ગો હોમ સીટ ક્વાઇટ એટલે કે શાંતિથી બેસો ઓર એટલે કે અથવા તો ગો હોમ અથવા તો ઘરે જાઓ આપણે પણ ઘણી વખત શિક્ષકો કહેતા હોય ક્લાસમાં શાંતિથી બેસો અથવા તો ક્લાસરૂમની બહાર વ્યા જાઓ તો આ રીતનું ઉદાહરણ છે તે બીજું છે ઉદાહરણ વર્કડ હાર્ડ સખત મહેનત કરો અધરવાઇઝ નહીંતર યુ વિલ નોટ ગેટ મોર માર્ક્સ અધરવાઇઝ એટલે કે નહીંતર યુ વિલ નોટ ગેટ તમને મળશે નહીં મોર એટલે વધારે માર્ક્સ એટલે કે ગુણ તમને વધારે ગુણ મળશે નહીં પાંચમું ઉદાહરણ જોઈએ સો અથવા તો ધેરફોર એનો મતલબ થાય છે તેથી તો સો ધેરફોર એટલે કે તેથીઓ મતલબ થાય છે પહેલાં વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂસવાયું હોય યાદ રાખજો પહેલાં વાક્યના અનુસંધાનમાં બીજા વાક્યની અંદર કારણ સૂસવાયું હોય ત્યારે સો અથવા તો ધેરફોર સંયોજનનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે પેલું આપણે ઉદાહરણ જોઈએ કે શ્વિતલ

રૂપાબેન જે છે એ માંદા હતા સો એટલે કે તેથી શી કુડ નોટ અટેન્ડ ધ પાર્ટી તેથી તેણે પાર્ટી અટેન્ડ કરી નહીં હવે આપણે જોઈએ છઠ્ઠા નંબરનું બિકાઉઝ એટલે કે કારણ કે પ્રથમ વાક્યને અનુસંધાનમાં બીજા વાક્યના કારણ સૂચવાયું હોય ત્યારે બિકાઉઝ સંયોજનનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે આઈ કુડ નોટ અટેન્ડ ધ સ્કૂલ બિકોઝ આઈ વોઝ ઇલ મેં હું સ્કૂલ જઈ શક્યો નહીં કારણ કે હું માંદો હતો સીન્સ પણ કારણના સંદર્ભમાં જ વપરાય છે તો સિન્સનું પણ આપણે જોઈએ કે સિન્સ ઇટ વોઝ રેની વરસાદ વરસી રહ્યો હતો ઓલ કુડ નોટ ગો આઉટ તેથી કોઈએ બહાર જવું જોઈએ નહીં નોંધ લખેલી છે આપણે ખાસ વાંચી જોઈએ કે બટ ધો અડધો વગેરે એડ કોઝિસ ઓફ કોન્ટ્રાસ્ટ સૂચવે છે જો જ્યારે સો ધેર ફોર બિકાઉઝ અને ફોર એડવર કોઝિસ ઓફ રીઝન દર્શાવે છે સાતમું જોઈએ ઓર અથવા તો ની પણ પછી વાત કરીશું તો ઓર નો મતલબ થાય છે બેમાંથી એકની પસંદગી તો જ્યારે નો ઉપયોગ કરતા અથવા તો કર્મ તરીકે બંને રીતે તમે કરી શકો છો આનો ઉપયોગ ભિન્ન ભિન્ન વિશેષણો માટે થાય છે બેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે આપણે આઈધર ઓરનો પસંદગી કરીશું કે જનકભાઈ ઇઝ આઈધર અ ટીચર જનકભાઈ કાં તો શિક્ષક છે ઓર અ રાઇટર અથવા તો એ લેખક છે તો બે વિભિન્ન કર્મનો અહીં ઉપયોગ થયેલો છે કે કાં તો શિક્ષક છે અથવા તો રાઇટર એટલે કે લેખક છે આઈધર દિનેશભાઈ ઓર જનકભાઈ ઇઝ અ ટીચર જનકભાઈ અથવા તો દિનેશભાઈ બેમાંથી એક શિક્ષક છે તો અહીં કરતાનો વિકલ્પ સૂચવેલો છે ત્રીજું જોઈએ હેતલ ઇઝ આઈધર સીક ઓર વીક માંદી છે અથવા તો વીક એટલે કે નબળી છે ચોથું યુ કેન આઈધર સીટ હિયર ઓર ગો હોમ યુ કેન આઈધર સીટ હિયર તું અહીં બેસી શકે છો ઓર અથવા તો ગો હોમ કાં તો તું ઘર જઈ શકે છો આયધર ઓરનો ઉપયોગ સંયોજક તરીકે બે વાક્યોને જોડવા માટે થઈ શકે છે આ ખાસ યાદ રાખશું આપણે પછી જોઈએ આપણે નાઇધર નોર તો નાઇધર નોરનો મતલબ એવો થાય છે બેમાંથી એક પણની પસંદગી નહીં એટલે કે બે ભિન્ન ભિન્ન કર્તા કર્મ નામ વિશેષણ ક્રિયા વિશેષણમાંથી એક પણની પસંદગી થાય છે નહીં ઉદાહરણ જોઈએ નાઇધર ભારતીબેન નોર ભેરવી બેન ઇઝ વીક ભારતીબેન અથવા તો ભેરવીબેન બેમત એક પણ માંદા છે નહીં નાયધર હેતલ અટેન્ડેડ ધ પાર્ટી નોર કનન સંગ અ સોંગ ઇન ધ પાર્ટી અહીં બે કર્મનો ઉપયોગ થયેલો છે કે હેતલ જે છે તે પણ પાર્ટીમાં નહીં જાય અને કનન પાર્ટીમાં ગાય પણ નહીં બેમાંથી એક પણની પસંદગી ન કરવાની હોય ત્યારે નાયધર શબ્દનો ઉપયોગ થાય છે અને તે ન વાક્યનો નકાર ભાવાર્થ દર્શાવે છે નવમું જોઈએ વેન વેન એટલે કે જ્યારે ત્યારે વેન એટલે કે જ્યારે જેમાં અત્યારે ત્યારે નો અર્થ સમાવિષ્ટ છે અમુક સમય કંઈક બને ત્યારે તેના અનુસંધાનની બીજી કોઈ ઘટના બને છે તે સુસવવા માટે સંયોજક તરીકે વાક્યની શરૂઆતમાં તો વચ્ચે વપરાય છે જોઈએ આપણે કઈ રીતે કે ભાઈ કોઈ ઘટના બની ગઈ છે એને અનુસંધાનમાં બીજા ઘટના પણ બની છે તો તે દર્શાવવા માટે આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરી શકીએ બર્ડ્સ ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ બર્ડ્સ એટલે પક્ષીઓ ફ્લાયઝ એટલે કે ઉડિયા ફ્રોમ ધ નેસ્ટ એટલે માળામાંથી વેન ધ સન રાઈઝીઝ ઇન ધ ઇસ્ટ જ્યારે સૂર્ય પૂર્વમાં ઊગ્યો વેન આઈ વેન ટુ કનન્સ હોમ જ્યારે હું કનનના ઘરે ગયો રીડિંગ અ બુક તે જે છે બુક વાંચી રહી હતી કેમ કે એ પણ એક સંયોજક જ છે દસમા નંબરનું જોઈએ વાઇલ એટલે કે જ્યારે ત્યારે વાઇલ એટલે જ્યારે ત્યારે સામાન્ય રીતે વ્યાલ વાઇલ ચાલુ ભૂતકાળ દર્શાવે છે તેના દ્વારા ક્રિયા લાંબો સમય ચાલી છે તે દર્શાવવામાં આવે છે આઈ શો અ ગ્રીન સ્નેક મેં જે છે એ લીલો સ્નેક એટલે કે સાપ જોઈએ વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ વાઇલ એટલે કે જ્યારે આઈ એટલે કે હું ક્રોસિંગ એટલે પસાર કરતી હતી ધ રોડ એટલે કે રોડ તો આ રીતે વાઇલનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ પછી અગિયારમાં નંબરનો જોઈએ ટીલ અથવા તો અન્ટિલ બેમાંથી કોઈ પણ એક લઈ શકાય છે સુધી જ્યાં સુધી ત્યાં સુધી એવો મતલબ થાય છે તો આ બંને સંયોજકો એકબીજાના બદલે વાપરી શકાય છે મોટાભાગે અન્ટિલ નકાર વાક્યના અનુસંધાનમાં વપરાય છે વેટ ટીલ આઈ કમ વેટ એટલે કે રાહ જુઓ ટીલ આઈ કમ જ્યાં સુધી હું આવું ત્યાં સુધી ડુ નોટ ગો અન્ટિલ આઈ ફિનિશ માય વર્ક તમે ત્યાં સુધી નહીં જઈ શકો જ્યાં સુધી હું મારું હોમવર્ક પૂરું કરી ન નાખું બારમું જોઈએ બિફોર બિફોરનો મતલબ થાય છે પહેલાં બીજી ક્રિયા પહેલાં કોઈ ક્રિયા થઈ હોય તેવું સૂચવવા માટે બિફોર સંયોજનનો ઉપયોગ થાય છે વોશ યોર હેન્ડ્સ તમારા હાથ સાફ કરો બિફોર પહેલાં યુ ટેક યોર મેલ તમે જે છે એ કહેવાય કે જમવાનું લેતા હો એ પહેલાં તમે જે છે એ તમારા હાથ સાફ કરી નાખો અહીંયા મેલની વાત કરવામાં આવેલી છે તો એની વાત કરીશું આપણે આફ્ટર એટલે કે પછી આફ્ટરનો મતલબ શું થાય પછી કોઈ બે ક્રિયાના અનુસંધાનને અથવા તો બીજી ક્રિયા થાય છે પહેલાં થયેલી નહીં પહેલાં માટે બિફોર દર્શાવાય છે બીજી ક્રિયા માટે શું દર્શાવાય છે આફ્ટરનો ઉપયોગ થાય છે જોઈએ આપણે કે યુ કેન પ્લે આફ્ટર યુ ફિનિશ યોર વર્ક યુ કેન પ્લે તું રમી શકે છે આફ્ટર એટલે કે પછી યુ ફિનિશ યોર હોમવર્ક તું તારું ઘરકામ પૂરું કરી નાખ પછી તું રમી શકે છો તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આપણા અમુક નિયમો હતા કે જે આપણે યાદ રાખવાના છે અને સંયોજકો સરળતાથી યાદ રાખી શકશો હવે આપણે જોઈએ સંયોજકોની એક્સરસાઇઝ ધોરણ દસ બોર્ડની એક્ઝામની અંદર કન્જક્શન સુડતાલીસ અડતાલીસ અને ઓગણપચાસમાં નંબરમાં ત્રણ માર્કમાં પૂછાય છે તો એની કઈ રીતની સૂચના છે આપણે જોઈએ જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન ફ્રોમ ધઝ ગીવન ઇન ધ બ્રેકેટ કે કોસની અંદર આપેલા ત્રણ સંયોજકોમાંથી કોઈ એક સંયોજકને વાક્યમાં જોડો અને એનું પૂર્ણ વાક્ય બનાવો તો શરૂઆત કરીએ આપણે નંબર એક નેહા ઇઝ ડાન્સિંગ ફૂલ સ્ટોપ ગીતા ઇઝ ડાન્સિંગ અહીં નેહા અને ગીતા એ બે નામ જ અલગ છે બાકીની બે ક્રિયા જે છે એ અલગ અલગ છે ડાન્સિંગ એટલે સોરી એક જ છે ડાન્સિંગ અને ડાન્સિંગ તો જ્યારે બંને ક્રિયાઓ એક સમાન હોય તો તેને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે જેનો ઉપયોગ થાય છે એન્ડ કે નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ ઇજનું શું થઈ જશે આર આપણે અહીં જવાબો પણ આપેલા જ છે તો જવાબની અંદર પણ જોઈ લઈએ કે જવાબ કઈ રીતે આપેલો છે તો જવાબ આપેલો છે નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ જે મુજબ મેં તમને કીધું હતું એ મુજબ જ એના જવાબ છે નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ તમારે આ રીતે વાક્ય જોડવાના છે ફક્ત ત્રણ સંયોજકોમાંથી એક સંયોજક લખી નાખવાનું નથી ખાસ યાદ રાખજો બીજુ વાક્ય આપણે જોઈએ ગેટ રેડી ફાસ્ટ ફૂલ સ્ટોપ કે જલ્દી તૈયાર થઈ જા યુ કેન રીસ્કૂલ ઓન ટાઈમ સ્કૂલે તમે વેલા પહોંચી જાવ તો તે નીંદર શું જવાબ પેલો છે આપણે જોઈ લઈએ તો જવાબ નંબર 2 કે ગેટ રેડી ફાસ્ટ જલ્દી તૈયાર થઈ જા સો ધેટ તેથી તમે યુ કેન રી સ્કૂલ ઓન ટાઈમ તેથી તમે જે છે એ સ્કૂલે ટાઈમે પહોંચી જાઓ સમયસર પહોંચી જાઓ હવે આપણે ફક્ત જવાબ જ જોઈએ પ્રશ્ન જે છે એ હું તમારી સમક્ષ એકવાર મૂકી દઉં છું તમે સ્ક્રીનશોટ લઈને અથવા તો એક બુકની અંદર લખીને પાકા કરી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે એક એક પ્રશ્ન સમજાવવાનો જે છે એટલો બધો આપણી પાસે ટાઈમ નથી નકર વિડિયો બહુ જ લાંબો થઈ જશે એટલા માટે આપણે ફક્ત જવાબને સમજી લઈએ શરૂઆત કરીએ આપણે જવાબ નંબર ત્રણથી તો જોઈએ કયું સંયોજન આવે છે એમાં ગો ટુ ધ માર્કેટ બજારમાં જાઓ એન્ડ એટલે કે અને ગેટ મી સમ વેજીટેબલ ગેટ એટલે લઈને આવો સમ એટલે કે થોડાક વેજીટેબલ્સ એટલે કે શાકભાજીઓ ચોથું વાક્ય જોઈએ ઇટ ઇઝ રેઇનિંગ વરસાદ વરસી રહ્યો હતો બટ એટલે કે પરંતુ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન પરંતુ છોકરાઓ જે છે એ ગાર્ડનમાં રમતા હતા અહીં વિરોધાભાસ વર્ણન થયો છે એટલા માટે જવાબ કયો આવ્યો બટ પાંચમું જોઈએ અમન ઇઝ ડિસપોઇન્ટેડ અમન જે છે એ નાખુશ થઈ ગયો બિકાઉઝ એટલે કારણ કે હી કુડ નોટ ગો ફોર ધ પિકનિક કારણ કે તે ટૂરમાં જઈ શક્યો નહીં એટલા માટે છઠ્ઠું વાક્ય જોઈએ ધ ટીચર વિલ ટીચ ધ લેસન એન્ડ ગીવ નોટ શિક્ષકે જે છે એ પાઠ ભણાવ્યો અને બુક લખવા માટે આપી એટલા માટે જવાબ શું આવશે એન્ડ સાતમું જોઈએ અમિત વિલ નાઇધર સી અ મૂવી નોર રીડ અ બુક અમિત નામના વ્યક્તિએ નાઇધર એટલે નહીં સી એટલે કે જોઈ અ મૂવી એટલે કે પિક્ચર નોર રીડ અ બુક બુક પણ વાંચી નહીં જ્યારે બેમાંથી એક પણની પસંદગી ન કરવાની હોય ત્યારે નાઇધર નોરનો ઉપયોગ થાય કે મૂવી પણ ન જોઈ અને બુક પણ વાંચી નહીં આઠમું વાક્ય જોઈએ પ્લીઝ ટેલ મી ટ્રુથ કે મને સાચું કહી દો અધરવાઈઝ નહીંતર ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ નહીતર આચાર્ય તમને પનીશ એટલે કે સજા કરશે એટલે અધરવાઇઝ એટલે કે નહીતર એવો મતલબ થાય છે નવમું જોઈએ તારક શુડ વુડ સોરી તારક શુડ વર્ક હાર્ડ તારક જે છે એ ખૂબ જ મહેનત કરી એલ છે હી વિલ નોટ સક્સેસ ઓરેલ્સ એટલે કે છતાં પણ ઓર એલ્સનો મતલબ શું થાય छता ही वील नॉट सक्सीड छता से सक्सेस थो नहीं सफल थो नहीं दसमु जो है फाधर वोज गेटिंग ध लेट फाधर वोज गेटिंग लेट पप्पा वड़ा पहुँचा शो एट के ही डीड नॉट हेव हीज ब्रेकफास ब्रेकफास मगियरमू जो धो इट वॉज वेरी डार्क અંધારું ખૂબ જ હોવા છતાં પણ ડાર્કનો મતલબ શું થાય અંધારું અંધારું હોવા છતાં પણ કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડિસરેક્ટેડ રોડ ડિસરેક્ટેડ એટલે કે ડરાવના પણ રોડ હોય તેવા રોડની અંદર ચાલતો રહ્યો કે અંધારું હતું છતાં પણ કેતન જે છે એણે ચાલવાનું બંધ રાખ્યું નહીં બારમું જોઈએ આઈ વિલ આઈધર રીડ અ બુક ઓર વોચ અ ટીવી કાં તો હું બુક વાંચીશ અથવા તો ટીવી જોઈશ બેમાંથી એકની પસંદગી કરવાની વાત છે એટલે આઈધર ઓર જવાબ આવશે તેરમું જોઈએ નીતિન ઇઝ ડિસપોઈન્ટેડ નીતિન ના ખુશ થયો બિકોઝ એટલે કે કારણ કે હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ તે કોઈ પણ મેચની અંદર સિલેક્ટ થયો નહીં એટલા માટે એ નાખુશ હતો ચૌદમું જોઈએ રામ વોઝ ટાયરેડ રામ ખૂબ જ થાકી ગયો હતો સો એટલે કે તેથી હી વેન્ટ ટુ સ્લીપ તેથી તે સુવા માટે ગયો રામ ખૂબ જ થાકી ગયો હતો તેથી તે સુવા માટે ગયો એટલા માટે સંયોજક આવ્યું સો કે જેને આપણે વાક્યની વશમાં લખવાનું છે પંદરમું જોઈએ ધ પ્રિન્સિપલ કોલ ધ પેરેન્ટ્સ સો ધેટ ધે કુડ ડિસ્કસ ધેર પ્રોબ્લમ્સ વિથ હિમ ધ પ્રિન્સિપલ કોલ ધ પેરેન્ટ્સ આચાર્યએ માતા પિતા જે વાલી છે પેરેન્ટ્સ એને બોલાવ્યા સો ધેટ તેથી ધે કુડ ડિસ્કસ તેથી તે વાતચીત કરી શક્યા ધેર પ્રોબ્લમ્સ વિથ હિમ તેની સમસ્યા વિશેની વાતચીત તે પેરેન્ટ્સ સાથે કરી શક્યા સોળમું હર્ષ ઇઝ ધ સ્ટુડન્ટ વુ વોઝ વોન ટુ અ ગોલ્ડ મેડલ હર્ષ તે છોકરો છે હુ એટલે કે જે વોન એટલે કે જીત્યો હતો ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણ પદક સત્તરમું ધો રામુ ઇઝ પુર હી ઇઝ હોનેસ્ટ રામુ ઇઝ પુર એટલે કે રામુ ગરીબ હોવા છતાં પણ હી ઇઝ હોનેસ્ટ તે પ્રમાણિક છે અઢારમું રતન વોઝ એંગ્રી સો હી વોક આઉટ ઓફ ધ હાઉસ રતન વોઝ એન્ગ્રી રતન ગુસ્સે થયો સો એટલે કે તેથી હી વોકડ આઉટ ઓફ ધ હાઉસ તેથી તે ઘરમાંથી ચાલ્યો ગયો જતો રહ્યો ઓગણીસમું યશ ઇઝ એલ યશ માંદો હતો અધરવાઇઝ he would have come for the party otherwise no matlab thai se nahi tar he would have come nahi tar te avet for the party એટલે કે પાર્ટી માટે વીચમુ ધેટ ઇઝ ધ લેડી આ તે છોકરી છે વુઝ કે જનો સન એટલે કે પુત્ર ઇઝ ઇન ધ આર્મી તેનો છોકરો આર્મીમાં છે આ તે છોકરી છે કે જેનો છોકરો આર્મીમાં છે વુજનો મતલબ થાય છે કે જેનો અધરવાઇઝ એટલે નહીતર સો એટલે કે તેથી ધો એટલે કે છતાં પણ હું એટલે કે જે સો ધેટ એટલે કે તેથી સો એટલે કે તેથી બીકોઝ એટલે કે કારણ કે આવા બધા સંયોજકો જે છે એ તમારે ખાસ યાદ રાખી લેવા કઈ રીતે ઉપયોગ થાય છે કઈ રીતે એને વાક્યમાં વયસમાં કઈ જગ્યાએ મૂકવા તે બધા વિષયની વાત આપણે કરી જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજા આવા તમારા ધોરણ દસમું ભણતા વિદ્યાર્થીઓ સાથે આને શેર કરજો જેથી તે બેઠા ઉદાહરણો યાદ રાખીને પોતે પણ ત્રણમાંથી ત્રણ માર્ક મેળવી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો Thank you.